જિલ્લાની અંદર જે સંસદ છે એક જિલ્લા આપણે જિલ્લાના ધર્મ છે એના નેશનલ ફેસ્ટિવલ છે એમાં એ વિષય પસંદ કરેલો છે સંસદ અને એ વિષયનું નામ છે સંસદની કાર્યપદ્ધતિ ઇન્ટરનેટ અને પ્રતિકૃતિ દ્વારા શિક્ષણ તો તે વિષય ઉપર મેં સંશોધન કરેલું છે અને આપણે કઈ રીતે વાતો ભણાવી શકીએ કઈ રીતે વધારેમાં વધારે વસ્તુ યાદ રહે એ ઉદ્દેશ્ય ધ્યાનમાં રાખીએ અને આ વિષય પસંદ કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે નાગરિકશાસ્ત્ર સામાજિક વિજ્ઞાનની અંદર ઘણા બધા પાઠો હોય છે તો નવમો અને દસમો બંને ધોરણની અંદર નાગરિકશાસ્ત્રના એવા પાઠો આવે કે એ બાબત બાળકોને સમજી શકતા નથી તો એનું કારણ એ છે કે બાળકને એમાં રસ અને રુચિ નથી એટલે એ વસ્તુ બાળકોને સમજાતી નથી. ધીરે ધીરે ગોળના પાઠો છે એ બાળકોને સમજાય છે એનું કારણ શું તો એવું ચિત્ર મૂકેલું હોય છે એવું ડ્રો કરેલું હોય છે એટલે એ બાળકો પોતે વાસ્તવિક રીતે સમજી શકે પોતાના જીવનની અંદર વ્યવહારિક જીવનમાં આ વસ્તુને કઈ રીતે જોઈ શકે એ એમને ધ્યાનમાં રાખે અને આગળ એ સંસદ વિશેની ચર્ચા કરવાના છે. તો આપણે જાણીએ છીએ બાળકો જે રીતે આપણા ઘરમાં કાયદાઓ ઘડાય છે આપણા પિતા સર્વસામાન્ય બધાને પૂછે અને કાયદો બનાવે છે એ કાયદો માત્ર કોના પૂરતો મર્યાદિત છે આપણા ઘર પૂરતો મર્યાદિત છે. તો એ રીતે જ્યારે આપણા દેશની અંદર કાયદાઓનું નિર્માણ થાય કાયદાઓ કઈ રીતે ઘડાય રાજ્યની લોકસભાની જ્યાં સુધી નાગરિક શાસ્ત્રને આપણે સમજીશું નહીં ત્યાં સુધી આપણા દેશની અંદર સારા નાગરિકો સંસદમાં કે રાજકારણમાં જવાના નથી. જ્યાં સુધી સારા નાગરિકો જશે નહીં ત્યાં સુધી આપણા દેશનું ક્યારેય જોડું દેશો જવાનું નથી. એટલે આપણા દેશની અંદર લોકશાહી છે લોકશાહીને જો સુદૃઢ બનાવી હોય તો સંસદની અંદર સારા વ્યક્તિઓને આપણે મોકલવા પડશે. સારા વ્યક્તિઓ કોણ કે ભાઈ આપણામાંથી હશે તો તમને સારું શિક્ષણ મળેલું હશે રાષ્ટ્રપતિ એના કાર્યો એમ કરજો તો આપણે વસ્તુ
તો શીખવાનું સરળતાપૂર્વક રહે છે. ખ્યાલ આવી ગયો? જય શિવાય. કેટલા મુદ્દા? સંસ્કૃતના કેટલા મુદ્દા હોય? મુદ્દા છે ફૂલ છે લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રસભા. સંસદના કુલ ત્રણ અંગો છે. અને ભાઈ સ્ટેબલ સમજાઈ ગયો? બોલજે. સંસદ શું કામ કરે આપણા દેશમાં? કાયદા ઘડવા. અરે બહુ સરસ. આ બાબતના બાળકોને સમજાય છે ના મુદ્દો ખ્યાલ આવે છે. ખ્યાલ આવવા પાસે એટલે આપણે જે ભણાવતા હતા શરૂઆતમાં તો પહેલા આપણે સંસદ વાંચી રહ્યા હતા. આજે આ વસ્તુને ડ્રો કરી રહ્યા બરાબર છે. આ રીતે તમને ફરીથી જાણ આપી પછી સંસદનું મોડલ આવી છે અને એ વસ્તુ આ જ આપણે ક્યારેય ભૂલી શકતા નથી. ચાલો જુઓ.